મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયોમાં આપણે દાખલાઓ વિશે શીખતા હતા. આજે એ જ દાખલાને આપણે કન્ટિન્યુ કરીશું. અ અને બ દાખલો આપણે જોયો હતો, આજે આપણે જોઈશું એની અંદર જ ક દાખલો. મનપ્રીતને ઘર બનાવવા 1500 થેલી સિમેન્ટ જોઈએ છે. કેટલી સિમેન્ટ જોઈએ છે? 1500 થેલી સિમેન્ટ જોઈએ છે. એક ખટારામાં એક સાથે 250 થેલીઓ લઈ જઈ શકાય છે, તો ખટારાએ કેટલા ફેરા કરવા પડશે? તમે વિદ્યાર્થી મિત્રો જોયું જ હશે, તમારી આજુબાજુમાં ક્યાંય પણ ઘર બંધાતું હોય તો ત્યાં સિમેન્ટની થેલીઓ આવે છે, ઈંટો આવે છે, રેતી, કાકડી વગેરે વસ્તુઓ નાખવા માટે ખટારાઓ આવતા, એટલે કે મોટી મોટી ટ્રકો આવતી હોય છે, બરાબર? તો અહીંયા ગાડી શું છે, ઘર બાંધવા માટે 1500 થેલી સિમેન્ટની જરૂર છે, તો ખટારા એ એક ફેરામાં એ 250 જ લાવી શકે છે, બરાબર? તો એને 1500 થેલી લાવવા માટે એ ટ્રક કેટલા ફેરા મારશે તે આપણે જોવાનું છે, બરાબર? તો જરૂરી સિમેન્ટ, તો આપણને જરૂરી સિમેન્ટ કેટલી છે? તો કે જરૂરી સિમેન્ટ બરાબર એક 1500 થેલી. એક ફેરામાં લવાતી સિમેન્ટ બરાબર, તો કે એક ફેરામાં લવાતી સિમેન્ટ બરાબર 250 થેલી. એટલે કે એક ફેરામાં એક વખતે 250 થેલી સિમેન્ટ આવે છે, તો 1500 થેલી સિમેન્ટ લાવવા માટે એ જ ટ્રક કેટલી વખત ફેરો મારશે, બરાબર? તો આપણે જોઈએ કે એક ફેરા પછી બાકી રહેતી સિમેન્ટ એક ફેરો મારે છે, બરાબર? એક ફેરામાં એ 250 સિમેન્ટ લઈ આવે છે થેલી, તો કેટલી બાકી રહે છે? તો કે એક ફેરામાંથી બાકી રહેતી સિમેન્ટ બરાબર, તો કે 1500 માઇનસ 250, એટલે કેટલી બાકી રહેશે? 1250 થેલી બાકી રહેશે. એવી જ રીતે બીજો ફેરો મારે છે, તો બીજા ફેરા પછી બાકી રહેતી સિમેન્ટ બરાબર કેટલી બાકી છે? 1250 માઇનસ 250 બરાબર કેટલી બાકી રહેશે? 1000. એવી જ રીતે ત્રીજો ફેરો પણ કરવો પડશે, ત્રીજા ફેરા પછી બાકી રહેતી સિમેન્ટ બરાબર કેટલી છે? 1000 માઇનસ 250 બરાબર 750. હજુ પણ 750 ગુણ બાકી છે, થેલી બાકી છે, એટલે ચોથો ફેરો પણ કરવો પડશે. તો કે ચોથા ફેરા પછી બાકી રહેતી સિમેન્ટ બરાબર 750 માઇનસ 250 બરાબર 500. હજુ પણ 500 થેલી બાકી છે લાવવાની. તો પાંચમો ફેરો મારે છે ટ્રક, તો પાંચમા ફેરામાં પછી હજુ પણ બાકી રહેતી સિમેન્ટ બરાબર 500 માઇનસ 250, એટલે કેટલી બાકી રહી? 250. હવે છઠ્ઠો ફેરો, છઠ્ઠા ફેરા પછી પણ બાકી રહેતી સિમેન્ટ બરાબર 250 માઇનસ 250 બરાબર 0. હવે અહીંયા આવી ગયો 0, એટલે હવે એક પણ સિમેન્ટની ગુણ એટલે કે થેલી બાકી નથી, એટલે કુલ ટ્રકે કેટલા ફેરા માર્યા? તો કે એક ટ્રકે 6 ફેરા મારવા પડે. 1500 થેલી સિમેન્ટ લાવવા માટે એક ટ્રકે કેટલા ફેરા મારવા પડે? તો કે 6 ફેરા મારવા પડે. જો આપણે સીધી ગણતરી કરવી હોય તો આપણે 1500 ભાગ્યા 250 પણ કરી શકીએ, બરાબર? 1010 ઉડી જાય, બચ્યા કેટલા? 150 ભાગ્યા 25, બરાબર? તો 25 એકાનો ઘડ્યો તો આપણને આવડે, 25 એકા 25, 25 દુ 50, 25 તાલી 75, 25 ચોક 100, 25 પંચાવન કેટલા થશે? 125, અને 25 છંગ 150, એટલે કે 25 છંગ 150, એટલે 6 ફેરા લગાવવા પડશે. મિત્રો, એની અંદર જ આગળ જોઈએ કે વાહન ચાલક એક ફેરાના રૂપિયા 500 લે છે,
મનપ્રીત વાહન ચાલકને બધા ફેરા માટે કેટલા રૂપિયા ચૂકવશે? હવે તો આપણે આગળ જોયું તેમ કે વાહને કેટલા ફેરા મારે છે, તો કે ખટારો છ ફેરા મારે છે. કેટલા ફેરા મારે છે? છ ફેરા મારે છે. બરાબર, આપણે જોયું ને કે 1500 થેલી સિમેન્ટ લાવવા માટે ટ્રક ખટારો કેટલા ફેરા લગાવે છે, તો કે છ ફેરા લગાવે છે. એક ફેરા માટે તેને કેટલા રૂપિયા મળે છે, તો કે તેને 500 રૂપિયા મળે છે. એક ફેરાનો કેટલા રૂપિયા લે છે, તો કે 500 રૂપિયા લે છે. તો એવા એ કેટલા ફેરા લગાવે છે, તો કે એવા એ 6 ફેરા લગાવે છે. તો મનપ્રીત વાહન ચાલકને કેટલા રૂપિયા ચૂકવશે? 6 ફેરા લગાવે છે ને, એક ફેરા માટે 500 રૂપિયા, તો 6 ફેરા માટે કેટલા? બરાબર, તો એ આપણે શોધવાનું છે કે એક ફેરા માટે રૂપિયા 500, તો 6 ફેરા માટે કેટલા? તો 6 × ₹500 છેદમાં 1 બરાબર 6 × 5 = 30, અને 1 અને 2 = 0, એટલે કે ₹3000. તો મનપ્રીત વાહન ચાલકને 6 ફેરા મારવા માટે ₹3000 ચૂકવશે. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ ગંગુ મીઠાઈ વાળો પાના નંબર 126 અને 27 ઉપરના દાખલાઓ. ચાલો, ગંગુ ઈદના તહેવાર માટે મીઠાઈ બનાવે છે. તેણે એક થારમાં 80 લાડુ ભર્યા છે. કેટલા લાડુ ભર્યા છે? તો કે 80 લાડુ ભર્યા છે. રબિયાને એક ખોખામાં 4 લાડુ ભરેલા 23 નાના ખોખા જોઈએ છે. રબિયાને એક ખોખામાં 4 લાડુ જોઈએ છે. એક ખોખામાં કેટલા લાડુ જોઈએ છે? 4 લાડુ જોઈએ છે. એવા એને નાના કેટલા ખોખા જોઈએ છે? 23 ખોખા જોઈએ છે. શું આ મીઠાઈ 23 નાના ખોખામાં ભરવા પૂરતી છે? ગંગુ મીઠાઈ વાળો જે છે એની પાસે ફક્ત 80 લાડુ છે, એટલે કે એને એક થારમાં 80 લાડુ ભર્યા છે. અને રબિયાને શું જોઈએ છે? 4 લાડુ ભરેલું એક બોક્સ, એટલે કે એક બોક્સમાં 4 લાડુ જોઈએ છે. અને તેવા નાના નાના ને કેટલા ખોખા જોઈએ છે? તો કે 23 ખોખા જોઈએ છે. તો શું ગંગુ મીઠાઈ વાળા પાસે એને આપવા માટે મીઠાઈ પૂરતી છે, લાડુ પૂરતા છે? તો એ આપણે શોધવાનું છે. ચાલો આપણે શોધીએ, ગંગુ મીઠાઈ વાળા પાસે કેટલા લાડુ છે? તો કે 80 લાડુ છે. રબિયાને એક ખોખામાં કેટલા લાડુ જોઈએ છે? તો કે 4 લાડુ. તો કે એક ખોખામાં એને કેટલા લાડુ જોઈએ છે? તો કે 4 લાડુ. બરાબર, તો એક ખોખામાં 4 લાડુ, તો 23 ખોખામાં કેટલા? 23 ખોખામાં કેટલા? તો કે 23 × 4 = 1. હવે આપણે 23 × 4 કરીએ, 4 × 12, 12 નો બગરો, બધી 1 × 4 = 8 ને 1 = 9, એટલે કે 92 લાડુ. રબિયાને કુલ કેટલા લાડુ જોઈએ છે? 92 લાડુ કોને જોઈએ છે? રબિયાને જોઈએ છે. પણ ગંગુ મીઠાઈ વાળા પાસે કેટલા લાડુ છે? 80 લાડુ છે. બરાબર, તો શું 23 ખોખામાં ભરવા માટે શું લાડુ એની પાસે પૂરતા છે ગંગુ મીઠાઈ વાળા પાસે? તો કે ના, એની પાસે મીઠાઈમાં ભરવા માટે લાડુ પૂરતા નથી. પણ શું કહે છે કે શું રબિયાને હજુ એને કેટલા લાડુ ઘટે છે? ખોખામાં ભરવા માટે રબિયાને કેટલા લાડુ ઘટે છે, એટલે કે ગંગુ મીઠાઈ વાળાએ હજુ એલા રબિયાને કેટલા લાડુ જોઈએ? તો કે એની પાસે તો 80 છે, રબિયાને જોઈએ છે 92, એટલે કે આપણે શું કરીશું, 92 - 80, 92 માંથી 80 જશે, એટલે કે 12 લાડુ. તો રબિયાને હજુ પણ ખોખામાં ભરવા માટે ગંગુ મીઠાઈ વાળા પાસેથી 12 લાડુ જોઈએ. તો એના 23 નાના નાના ખોખા ભરાઈ રહે,
અને દરેક ખોખાની અંદર ચાર લાડુ મૂકી શકે. આગળ જોઈએ, ગંગુની પાસે પણ એક મોટું ખોખું છે જેમાં તેણે 12 લાડવા ભર્યા છે. 60 લાડવા ભરવા માટે તેને કેટલા ખોખાની જરૂર પડશે? બરાબર, એટલે ગંગુ પાસે બીજું જે ખોખું છે એની અંદર તે એક ખોખાની અંદર 12 લાડુ મૂકે છે. બરાબર, તો એને કેટલા લાડુ ભરવાના છે? 60 લાડુ ભરવાના છે. તો 60 લાડુ ભરવા માટે એને કેટલા ખોખાની જરૂર પડશે? તો તે આપણે શોધીએ કે 12 લાડવા ભરવા માટે જરૂરી ખોખું બરાબર 1. તો કેટલા લાડુ ભરવાના છે? 60. તો 60 લાડવા ભરવા માટે જરૂરી ખોખું બરાબર કેટલા? કે 60 × 1/12, એટલે શું થશે? 60/12. 12 એકાનો કર્યો તો આપણને આવડે છે 12 × 5 = 60, એટલે કે 5 ખોખા. તો ગંગુ મીઠાઈ વાળાને 60 લાડુ ભરવા માટે 5 ખોખાની જરૂર પડશે. મિત્રો, આજે બસ આટલું જ. નવા વિડીયો સાથે અને નવા દાખલા સાથે ફરી મળીશું.